તો આજે આપણે આપણા અભ્યાસક્રમની અંદર આવતા આવા જ એક કાવ્ય અલગ દલગ નો અભ્યાસ કરીશું જેના કવિ છે બાલમુકુંદ દવે અને સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત આ ઉર્મિગીત માં રાસલીલાનો પ્રસંગ વર્ણવાયો છે તો સૌપ્રથમ આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું અલક દલક જાંજર ચલક રડિયાળો જમના નો મલક એથી સુંદર રાધા ગૌરી મુખડું ચળકે ચલક ચલક આબે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે છમક છમક ગોપી ભેડો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક રાધિકાનો હાર તૂટે ચલક ચલક બધા જડ્યા પણ એક ખૂટે છે રૂવે રાધિકા છલક છલક લીધું હોય તો આનંદ કાના

રાધા દોડે ચિત અધીરે રાસ રચ્યો છે અલક ધીરે તણાય પલ્લક પલ્લક અલક દલ્લક જાંજર જલ્લક રઢિયાળો જમના નો મલ્લક એથી સુંદર રાધા ગોરી તેમ અહી ઉર્મી ગીત માં રાસ લીલાનો પ્રસંગ વર્ણવાયો છે અને તેમાંય શ્રી કૃષ્ણ અને રાધા તેમજ ગોપીઓની રાસલીલા તો મન અને હૃદયને ભાવ વિભોર કરી દે છે અને બાળકોને પણ ગાવું ગમે તેવું આ સરસ મજાનું કાવ્ય છે તો ચાલો આપણે સમજીએ કાવ્ય સાત અલક દલક અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલક એથી સુંદર રાધા ગોરી મુખડું ચળકે ચલક ચલક અહીં અલગ દલક એ બાળકોની એક રમત છે ઝાંઝર એટલે સ્ત્રીઓ માટે પગે પહેરવાનું ઘરે જળકે એટલે ચમકે અને ઝલક ઝલક નો અર્થ થાય ઝળક ઝળક અહી રાસલીલા માં સૌ અલગ દલક રમે છે ઝાંઝર ચમકે છે યમુના નદી નો મનમોહક એટલે કે આગ તેવો સુંદર પ્રદેશ છે પણ એથી સુંદર રાધા ગૌરી છે અને મુખડું ચમકે છે આભી પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે જમ્મક છમ્મક ગોપી ભેળો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક ધમક

છમછમ ઝાંઝર ના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે રાધિકા નો હાર તૂટે છે મોતી ચડકે ચલ્લક ચલ્લક બધા જડિયા પણ એક ખૂટે છે રૂવે રાધિકા છલક છલક અહીં છલક છલક એટલે

તેથી રાધા કહે છે કે હે કાના તે મારું ચળકતું મોતી લીધું હોય તો મને આપ તારા તોફાન પણ છાના નથી આખો એ જાણે છે કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપી પી જન વલ્લભ કદંબ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લભ જલ્લભ અહીં ગોપીજન અર્થ થાય ગોપી કૃષ્ણ કદમ છે જ્યારે રાધા કહે છે કે તારા તોફાન છે એ કોઈનાથી છાના નથી આખો પ્રદેશ એ જાણે છે આ વાત સાંભળતા જ શ્રી કૃષ્ણ એ

પલ્લક અહી અહીં એટલે હૃદય અને હર ઘડીએ એટલે ક્ષણે ક્ષણે અથવા તો હર પડે જ્યારે શ્રી કૃષ્ણના વાસણીના સુર છેડે છે તેથી રાધા અને ગોપીઓ આકર્ષાય છે

તો જ્યારે શ્રી કૃષ્ણ છે વાસળીના સૂર ચડે છે ત્યારે વિહળ થયેલી રાધા દોડે છે અને વાંસળીના ધીમા ધીમા સુરોમાં રાધાનું હૃદય મલકાતું શ્રી કૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે અને ફરી પાછા અધર પધર ઝાંજરના ઝમકારે જમના નદીનો જે રઢિયાળો પ્રદેશ છે એ રઢિયાળા પ્રદેશ કરતા પણ રાધા ગોરી સુંદર છે અને એમનું

અને સ્વાધ્યાય તમને આગળ ફોટાની અંદર આપ્યો છે જે તમારે સારા અક્ષરે છે એ પુસ્તક માં અને નોટ ની અંદર લખવાનો છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ